કપરામાં કોઈ આવે તો એને માન આપવું જોઈએ. આપણને નથી ફાવતું ઘણી વખત, જો એ આવશે તો મારું શું થશે, તો કઈ ન થાય, આવું કઈ ન થાય. આ તો દરિયો છે, પ્રવાહ છે, આ ચાલ્યા કરવું જોઈએ. અને હંમેશા આટલું મન જો વિશાળ રાખીએ તો નવા લોકોને પણ મજા આવે. ઘણા ઘણા નવા લોકો પાર્ટીમાં આવ્યા પછી ધીરે ધીરે દૂર થઈ જાય છે. કોઈ ન પૂછે પીસીસીમાં આવે કે શહેરની પાર્ટી હોય કે જિલ્લાની પાર્ટી હોય. એટલે નવા માણસને ધીરે ધીરે એને તમે તૈયાર કરો ને પછી રમતો મૂકી દો. પરંતુ એક વખત એને લાગે કે હું પાર્ટીમાં જોઉં છું, મારી કાંઈ ઉપયોગીતા છે, અને ઉપયોગીતા હોય તો એ રીતે આ મેમ્બરશીપ ડ્રાઈવમાં કમસે કમ 5 નવા અલગ અલગ ક્ષેત્રમાંથી 5 વકીલ, 5 ડૉક્ટર, 5 પ્રોફેસર, ટીચર, 5 બહેનો કોઈ સમાજમાં હોય તો એવી રીતે જો આ થાય તો હું માનું ત્યાં સુધી એક એક તાલુકા સમિતિમાં આવા 100 નવા લોકોની ભરતી, નવા ફ્રેશ, જેને કોંગ્રેસ સાથે સંબંધ નથી. નહીતર પાર્ટી થોડાક લોકોને લિમિટેડ, અને એમાં જેને આનંદ આવતો હોય એનો બહુ મતલબ નથી. તમે ખાના પૂર્તિ કરો બૂથની, બૂથ ઉપર મૂકવા માટે આપણી પાસે જો માણસો ન હોય, મતલબ કાર્યકર્તા ન હોય, તો આપણે કયા યુગમાં જીવીએ છીએ? અને કાર્યકર્તા તો જ તમારી પાસે આવે અને બૂથ ઉપર બેસે જો તમે એને પ્રેમને લાગણી આપી હોય તો. જો હ્યુમન ટચ જેને કહેવાય, કાર્યકર્તા માટે લાગણી, એના સુખ દુઃખમાં ભાગીદારી, તો હું માનું ત્યાં સુધી એને પણ તમે કહો એ પ્રમાણે કરવાની મજા. આપણે મશીન નથી, જીવતું જાગતું સંગઠન હોય તો એને સારી રીતે કાર્યકર્તાઓ સાથે આત્મીયનો વ્યવહાર, એને તમારી જીભ અને એના પગ, તો જ એને લાગે કે નહીં મારા નેતાનો હુકમ છે ને મારે આ કરવાનું. આમાંથી બહાર નીકળવા માટે આપણે એકબીજાને જે શુભેચ્છાઓની આપ લે કરતા હોઈએ છીએ એ સાચા હૃદયથી થાય, ખાલી લીપ સિમ્પતિ નહીં, ખાલી તમારું નવું વર્ષ સારું જા બોલવા માટે બોલવાનું હોય તો જેમ મિચ્છામી દુકડમ કીધું તો ભાઈ આવતા વર્ષે ફરી પાછું મિચ્છામી દુકડમ. પણ જો હૃદયથી મિચ્છામી દુકડમ માફી માગી હોય તો મને માફ કરો તો આવતા વર્ષે કદાચ કહેવાની જરૂર ના પડે કે કઈ નથી ગરબડ કરી આપણે. એમ આ જો હોય તો એમાં આજની ચેલેન્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માટે એ બહુ મોટી ચેલેન્જ છે. અને એ ચેલેન્જમાં જો નિરાશા આપણામાં પ્રવેશી ગઈ તો એમાંથી બહાર નીકળવું કાઠું પડશે. સત્તાથી ટેવાયેલા જે કાર્યકર્તા આગેવાનો હોય એને કદાચ નાય ફાવે, પણ સત્તા તો કાયમ કોઈની નથી. તમે આપણે ગુજરાતમાં છીએ, આટલા વર્ષોથી બીજેપીનું શાસન છે, હવે દિલ્હીમાં પણ છે, તો શું કરવાનું છે? જોઈને ફરિયાદ કરવાની? તમે જો એક ડગલું ચાલવાની શરૂઆત નહીં કરો તો 1 કિલોમીટર નહીં જવાય. 1 કિલોમીટર જવું છે તો 1 ડગલું તો ચાલુ શરૂ કરવાય. અને કોંગ્રેસની સત્તા હતી ઇન્દિરા ગાંધીની, કોઈને એમ નહોતું કે આ સત્તા જવાની છે, ગઈ. રાવણની હતી, ગઈ. કૃષ્ણનું આખું સામ્રાજ્ય હતું, ગયું. કાયમ ક્યાં કોઈ દિવસે ઉગે આત્મે અને વિજય એનો પરાજય, પરાજય એનો વિજય. આ સાયકલ છે આખી. તમે ચગડોળ જો આમ ફરતું હોય તો
ઉપર જઈને બૂમો પાડે ને વળી કરો તો ચાલુ રાખે, તો એ નીચે વળી કરો ઉપર જાય બૂમો. હવે એ જે વિધિ છે એમાં આપણને એવું છે કે આ પાર્ટીને કાઢી જ નહીં શકાય, તો આવું તો હોય જ નહીં. એની શરૂઆત આપણાથી કરવી પડે, અને આપણાથી શરૂઆતમાં સૌથી પહેલા નવા વર્ષમાં એટલું કરાય કે મને તમે કંઈ નહીં આપો. આજે જલા બાપાની મારા ખાતે જન્મ જયંતિ છે. દેને કો ટુકડા ભલા લે દેતા હરિનામ, એટલે તમે તમને પાર્ટી ટુકડો બી ના આપે તો કાઠું છે. આ હું મારી જાતને કહું તો એ કાઠું છે, નકામી છે આ પાર્ટી. એટલે એ વ્યક્તિગત જો એવું હોય તો હું મારાથી શરૂઆત કરું કે પાર્ટી કઈ નહીં આપે. ઠીક છે, મેં ભોગવી લીધું એટલે જુદી વાત, તમે કે તમારે તો પતી ગયો હોય, નવા લોકો ઠીક છે પાર્ટી છે નક્કી કરું, પણ છાપા ન્યૂઝ આજે મીટિંગ હોય એટલે ક્યાંક નાખો પથો, ક્યાંક ક્યાંક એવા પીટ લોકો હોય છે. એટલે એ બધામાં આપણે પાર્ટીનો વોર્ડનો પ્રમુખ, ગામનો પ્રમુખ, તાલુકાનો પ્રમુખ, પાર્ટી કે તો ઠીક છે નાવ તો નહીં કઈ વાંધો નહીં, દિલથી કઈ વાંધો નહીં જોઈતો. એ જ વસ્તુ તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેશનમાં નથી જોઈતું. એક વખત જો નથી જોઈતું મારે, પાર્ટી મને આવું કઈ નહીં કરે તો ચાલશે, તેને તકતેર ગુંજી થા નથી જોઈતું, આટલું નક્કી કરીએ. અને તમે ઠીક લાગે, તમને ઠીક લાગે એને ઉભા રહો, અમને વાંધો નહીં, અમે બીજા આડું અડું નહીં કરીએ. મને ન ગમતો હોય તો પણ જો મારો ઉમેદવાર હોય તો હું એના માટે જ ન ગમે, બધાને બધું ન ગમે, એક પાર્ટીમાં બી ન ગમે, એક ઘરમાં બી ન ગમે, બને આવે, પણ એ ન ગમે તો એની સામે આ નકામો એ જો હોય તો એ નથી જીતવાનું. પણ જે કંઈ હોય, હું તો આ બ્રાન્ડનો કાર્યકર્તા છું પાર્ટીનો, તો પાર્ટીની બ્રાન્ડ જેના હાથમાં આવીએ એની શરૂઆત આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, અમદાવાદ મહાનગર આવશે, જિલ્લા પંચાયતો ઘણી બધી, તાલુકા પંચાયતો ઘણી આવશે. એવા માણસો પસંદ કરજો મહેરબાની કરીને કે જીત્યા પછી આપણા ભાગ ન થાય. આ આ આ બધાના ગુરુઓ હોય છે, એમને કઈ તકલીફ માટે જાતું ભાજપમાં. અને આવું ગાંધીનગર જિલ્લા પંચાયત, આવું ગાંધીનગર કોર્પોરેશન, આવી ખેડા, આવી બનાસકાંઠા, તો કમસે કમ આ આ ગરબડ નહીં કરે. આ વખતે હું મેં અર્જુનભાઈને કીધું છે કે થોડા મિત્રો મળીને જવાબદારી નક્કી કરી, તો એ બનાસકાંઠા જિલ્લામાં ચલો હું ટિકિટો આપીશ, તો એ જાય તો જવાબદારી મારી કે હું હરી કરીને મોકલું છું જ્યાંથી પેલી પાસે. આ મારી આજે કીધું ને આને કીધું એવું નહીં, તમારી જ જવાબ, તમે જ ગરબડ કરી છે. આ જો નહીં હોય તો આપણે કેટલા નાના માણસો છીએ કે આપણું નાક કાપીને આપ શુકન કરાવડી દઈશ. તમે તમારા માણસો અંદર મોકલ્યા પછી જો આપણે એવા કેવા લોકો મોકલ્યા કે એની એની એટલી મહત્વાકાંક્ષા માટે આ બધું કર્યું. અને એટલે આ ખાસ ધ્યાન રહે, કદાચ નહીં જીતે તો ચાલશે, માણસ નહીં જીતે તો ચાલશે, પણ જીત્યા પછી બધું લઈ જાય તો એ જે ઘસારો પહોંચે છે એ ઘણો મોટો ઘસારો પહોંચે. અને શક્ય હોય તો તમે એક અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, ફલાણું શહેર, ફલાણા જિલ્લો, તમે 15-20 આગેવાનો ભેગા ન થઈ શકો, જેને નથી પડવું આમાં. 15-20 સિનિયર આગેવાનો, સમજદાર આગેવાનો જે કહેશે કે આવો ભાઈ આ આ વખતે 4-4 પેનલ બનવાની છે, વોર્ડ મોટા થવાના છે, તો અત્યારથી નક્કી કરો. અત્યારથી ઉમેદવાર જો નક્કી કરીશું અને તમને એવી ઓથોરિટી બી આપીશું, તમે સરખી પેનલ આપશો તો કોઈ આવું નહીં આવે.
અમારે કેવું છે તો હું કહીશ કે આ શહેરના પ્રમુખને જવાબદારી મારે કોની ભલામણ કરવી હતો એ શહેરના પ્રમુખને કરો કે ઠીક લાગે તો આનો વિચાર કરજો, ઠીક ના લાગે તો નહીં દાદાગીરી નહીં, ઠીક ના લાગે તો નહીં તમને આપો ના કે આનો વિચાર કરો તો સારો, પણ એને જીતવાના કારણોમાં બધું સોશિયલ જે આખું હોય પબ્લિકેશન એ ફિટ થતું હોય તો એવી રીતે તમે અત્યારે તો લગભગ 50% કદાચ બહેનો આવશે, બહેનો ઉમેદવાર ક્યાંથી લાવશો, એ બી સોશિયલ રેપ્યુટેશન જોઈએ. એટલે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલા એવા ઉમેદવારોની યાદી તમે જો કદાચ 6 મહિના બી પહેલા હોય તો કોઈ મરી ગયું તો બેસવા જાય, કોઈ લગ્નમાં જાય કે દવાખાનામાં જાય કે બીજે જાય કે ત્રીજે જાય. હા, તમારે બીજેપીની ગાડીને ઓવરટેક કરવાની છે જે સત્તામાં છે, જેમની પાસે બધું જ છે, જેમને ગરબડ કરતા કોઈ શોભ સંકોચ કઈ નથી, નો વેલ્યુઝ. હવે જો એવું બધું હોય તો તમારે કેટલી મોટી ચેલેન્જ ઉપાડવાની છે, અને એ બધામાં લોકો કંટાળેલા છે. પબ્લિકને વાત કાઢશો નહીં, લોકો મીડિયામાં આવી જાય આભામાં અને જોયા પછી પૂરું ના થાય તો પછી નાને વાલે કંટાળીને માણસ 11-12 વાગે જમવાનો ટાઈમ હોય ને એમ કે જરા જમવાનું બને છે બેસો, જમવાનું બને 1 વાગે જમવાનું બને છે એમ કે ખાલી ભાત જ બાકી છે 2 વાગે તો બેસો બેસો 4 વાગે રોટલી અને રવા દેતા રોટલી 4 વાગે 5 વાગે મારું તો મન તૂટી જાય છે જમવાનું. આ આવું પબ્લિકને થવાનું છે, લોકો તો ભોટ બની ગયા. હું ભોટ શબ્દ પ્રયોગ કરું છું સમજીને કે જો એવી કાચી બુદ્ધિથી કાચા મગજથી ખાલી ફોકટ જાહેરાતો હંપક બોગસ જેને કહેવાય એની જાહેરાતમાં આવીને હું જો આખું બધું બાજુ પર મૂકીને આવું કરતો હોત તો અચ્છેથી આવવાની કલ્પના માત્રથી અને ના એવા પછી ત્યાં પડ્યો રહેતો હોય તો આવા લોકોને ભોટ સિવાય કંઈ ન કહેવાય. પણ એટલે લોકો ભોટ બની ગયા. હવે જો ભોટ બની ગયા તો તમારે જઈને કહેવું પડશે તું ડફોર બન્યો, તું આ ખોટા રસ્તે તું ગયો અને એને ખખડાવવું જોઈએ. એને મત આપવો હોય તો આપણે ના આપે ના આપે, કોઈ ભીખ માંગવાથી મત નથી મળવાના. એને એના કારણો છે અને એના કારણોમાં નેગેટિવ કારણો કે નકામી છે ગાંધીનગરની અને દિલ્હીની બંને સરકાર નકામી છે. લોકોના મનમાં થવા માંડ્યું છે આ, લોકોને 3 મહિના થયા છે, હજી ફલાણું થયું છે, આજે ઢીકણું થયું છે, એની રાહ જોવાની મર્યાદા પૂરી થશે. અને એવા જ વખતે આ ઇલેક્શન આવી રહ્યા છે, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, જે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જેમાં દરેક વિસ્તારના 10-15 સિનિયર આગેવાનો કંટ્રોલવાળા અને ગરબડવાળા લોકોને બાજુમાં મૂકી શકે એવા એમના હાથમાં પાર્ટીની કમાન રહે ને એ લોકો નિર્ણય કરે કે હવે આવા અમે ઉમેદવાર આપીશું તો જરૂર પરિણામ 100% સારું આવશે. અને એકમાં આખી પાર્ટી જો સહમત હોય તો હવે એમાંથી ડિસિપ્લિનની બાબતમાં તો આપણે નથી બહુ આંકડા બની શકતા કોણ કાઢે. હવે એ રે કરતા જાય તો હારું, હવે એ ન જાય એઆઈસીસી ડેલિગેટ છે, પીસીસી ડેલિગેટ છે, ફલાણું છે, ઢીકણું છે, એને દિલ્હીવાળા નિર્ણય લે. દિલ્હીવાળાએ જ્યારે જે નિર્ણય લેવો હોય લે, આપણે નિર્ણય લઈએ કે આ માણસને અમે ડિઝોન કરીએ છીએ, આ માણસ કોંગ્રેસમાં અમારા તરફથી નથી, એને ટેકનિકલી ડિસિપ્લિનના એક્શન લઈને પાર્ટીમાંથી કાઢવો હોય તો કાઢો. પરંતુ આજથી પ્રદેશ સમિતિ પ્રદેશની ટીમ એ કહે છે કે ફલાણા ભાઈને કોંગ્રેસને સંબંધ નથી, એની વાત માનવી નહીં, એ એના સંપર્કમાં પાર્ટીએ રહેવું નહીં. જેમ પરિવારમાં કોઈ લોકો જાહેરાત છપાવે કે ફલાણો અમારો છોકરો અમારા કયામાં નથી, એની સાથે વ્યવહાર કરવો નહીં, અને કરશો તો અમારી જવાબદારી. એમ આપણે કહીશું કે આના હાથે વ્યવહાર કરવો નહીં, આ પાર્ટીનું દૂષણ છે, નકામો માણસ છે, એ પાર્ટીનું શોષણ કરે છે, એને અમે વ્યવહાર ન કરવાનું પબ્લિકને અને પાર્ટીના બધા લોકોને કહીએ છીએ, અને જો તમે વ્યવહાર કરશો તો તમારી જવાબદારી. આ આ સ્ટેજ કરવું પડે તો બી કરવું પડે,
જેથી કરીને લુખારી દાદાગીરી જે થતી હોય છે, હું છું ટિકિટ આપનાર, તને ના થોડા રૂપિયા નામ કેમ ને લે પાર્ટી તને આપે તો એ અડધા રાખે અડધા પહેલા ના આપે. આ જે આખી વિધિ હોય છે આવા ન્યુસન્સ જેને કહેવાય, અને જે જાહેર વસ્તુ છે આ આવા આવા ઠેર ઠેર છે બધા, જેનાથી પાર્ટીમાં બીજી પબ્લિક આવતા એને બ્રેક લાગી જાય છે. લોકો જોઈને પાછા ભરી જાય આમાં આ ગઈ. તો આપણે એવી કેવી પાર્ટી ચલાવવાની જે આપણને નથી જોઈતો માણસ, અને એના સ્વાર્થ સિવાય ને દુખાગીરી સિવાય કઈ નથી. તો પણ આવીને બેસીને માણસ જો એવો વિશ્વ મન કરતો હોય તો આવા લોકો ન હોય તો સારું. ટેકનિકલી કેટલીક એક્શન લેવામાં મુશ્કેલી પડે આપણને, તો આપી દેવાની આગળ દિલ્હીમાં એમને જ્યારે નિર્ણય લેવો ત્યારે આપણે તો લઈએ કમસે કમ કે અમે આ પ્રમાણે આને અમે વ્યવહાર બંધ કર્યો છે. આવું થશે તો જે ફરિયાદ, કારણ કે હું જોઉં છું કે અપક્ષ ઉભો હોય ને સ્ટેજ ઉપર બેઠો હોય અને પાછો વટમાં બેઠો હોય, અમારી નજર વચમાં એક બે બે હાથ ખબર રાખી, તો બાકીને સમજણ પડે કે આ તો કાલે પાર્ટીના સામે હતો ને આપણે તો ખોટા એના સામે, આ તો ત્યાં બેઠો છે. બહુ ખોટા મેસેજ જાય છે. આવા લોકો સીધા ઘૂસણખોરી કરતા હોય છે. પણ જો પેલી જાહેરાત કરવી છે તો તમને બધાને ખબર પડશે કે ભલે બેઠો પણ આ એકબીજાના વ્યવહાર બંધ વાળો માણસ. એટલે આવી રીતે જો થશે તો કદાચ શિસ્તની દિશામાં બધાને એમ લાગશે કદાચ મારું નામ આવા વ્યવહાર બંધમાં ન આવે તો સારું, તો હું મારો વ્યવહાર સુધારું. અને એટલે આજે નવા વર્ષે નવી ચેલેન્જ તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેશન પ્રિન્સિપલ કોર્પોરેશન ઘણા બાય ઇલેક્શન બિનહરીફ થાય છે. આ બિનહરીફ થાય છે તો તાલુકા સમિતિ ક્યાં ગઈ? બિનહરીફ થાય કેવી રીતે? આપણો કાર્યકર્તા હોય, મહિલા અનામત હોય તો એની પત્ની બા બેન કે એનું ફોર્મ ભરાઈ જાય, દલિતનું હોય તો શોધી કાઢીને પણ લઈને ભરાઈ જાય, મને લઈ જાય બહાર ભરવા. બિનહરીફ ન થાય, બિનહરીફ થાય પાર્ટી, આવડી મોટી પાર્ટીને તાલુકા પંચાયત બિનહરીફ થાય, જિલ્લા પંચાયત બિનહરીફ થાય, એનો અર્થ કે આપણું તંત્ર ફૂટેલું છે. આ બીજેપીનું નહીં, આપણું કે છે. એટલે એ બહુ જ ધ્યાન રાખવાનું. અને જે કંઈ મેન્ડેટની સિસ્ટમ છે નવામાં ધ્યાન રાખજો. દર વખત મને આ તો યાદ આવ્યું એટલે કહું છું, આપણામાંથી પહેલી બાજુ જાય તો એ કોર્ટ હાઈકોર્ટ ફાઈકોર્ટ ફલાણું, તમે મેન્ડેટ બરાબર ના આપો. એટલે મેન્ડેટ આપ્યો છે પંજાબ પર જીતક ના, તમે બી ફલાણાએ આપવું જોઈએ. તો મેન્ડેટ આપવાની સિસ્ટમમાં એ વાલુભાઈ જ્યાં કહેશે નહીં, એવી સિસ્ટમ રાખે કે કોઈ ચેલેન્જ ન કરે. એવું વીપ ધંધે કે જે નોટિસ આપવાની હોય તો આ વીપ છે. આ જો આપણે નહીં હોય ને મન ફાવા એમ ચલાવીશું તો જે અત્યારે ગાંધીનગરમાં બેઠા છે, લુણાવાડામાં બેઠા છે, બીજે બેઠા છે, 50% બેઠેલા હશે, છાતી પર બેઠા હોય તમે એને કાઢી મૂક્યો નહીં, બેઠો બી હોય. એટલે આ જે વસ્તુ છે એને ભીત ક્યારે અપાય, મેન્ડેટ આપવામાં કોઈ ખામી નથી રહી ગઈને. આ ટેકનિકલી ટાઈટ જેથી કરીને માણસને કોર્ટમાં અપીલ થાય તો મહિનામાં ફેસલો આવે. અઢી વર્ષ એટલે હું અઢી વર્ષ કોંગ્રેસ ભાઈ હું અઢી વર્ષ ભાજપ હોય પૂરું કરીને જાય પછી તો હું મળશે એને તો મજા જ છે. આ વસ્તુનું ધ્યાન બી આપણે રાખવાનું. એટલે નવા વર્ષે થોડું દિલ પહોળું બહોળું રાખીને આ દિશામાં વિચાર થાય તો અશક્ય કંઈ નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, ધીસ વિલ પાસ ટુ. જે પણ ખરાબ મનોદશામાં હોય અને જે કોઈ બહુ સારી મનોદશામાં પણ હોય એ બધા માટે આ વાક્ય લાગુ પડે છે કે આ પણ પાસ થઈ જશે. વિરોધ પક્ષમાં છે, ધીસ વિલ પાસ ટુ. સત્તા ઉપર હશે એ લોકોને બી ધીસ વિલ પાસ ટુ, એમનું બી પસાર થઈ જશે. તો આ બી પસાર થશે એટલે હાવ જાણે મોતિયા મળી ગયા હોય એવું રાખવાની જરૂર નહીં. ભરતમાં વટબંધ રહેવાય, નવા વર્ષમાં ચેલેન્જ ઉપાડવાની છે. અને ચેલેન્જ ઉપાડીને એવી કોઈ મશ્કરી ન કરે. ઘણા ઠેકા હું ગમતમાં કહું છું કે એમ કે કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં છો આપણે, કોંગ્રેસમાં છો આપણે મશ્કરી જેવું કરતો. તો પછી એમાં હોઈએ તો જરા વટબંધ રહો, ખબર પડે કે આ કોંગ્રેસનો માણસ છે, કાલે ધોકા દઈ નાખશે તો ઉપાય થશે આપણને. આવી રીતે આપ સૌને
નવા વર્ષમાં એક ચેલેન્જ સામા બંને સરકારોની, દિલ્હી અને ગુજરાતની, અને એવી તાલુકા જિલ્લા પંચાયતો, કોર્પોરેશનો, નગરપાલિકા, મહાનગરપાલિકા બધાની ચેલેન્જ ઉપાડવાની છે. અને એ દરેક સમજે મારે ઉપાડવાની છે, આ મારી જવાબદારી છે. અને મારી જવાબદારી છે માટે સાથે મળીને, ડેમોક્રેટિક પાર્ટી છે, સાથે મળીને જેટલા સાથે લાઈક માઇન્ડેડ મિત્રો હોય એ મળીને પદની તમે બાજુ નાખો, કોઈ પ્રમુખ હોય ના હોય, કોઈ મહામંત્રી ઉપપ્રમુખ હોય ના હોય, એ બધા ભેગા થઈને મારી જવાબદારી છે અને નિભાવવાની છે. અને આ એક યુ ટર્ન થશે તો જરૂર અચ્છે દિન જેના આવવાના હોય પણ આપણા બી અચ્છે દિન આવશે એ શબ્દો સાથે આપણો આભાર. જય હિન્દ, જય ભારત.